પાલનપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે મતદાન નિદર્શન કેન્દ્ર શરૂ કરાયું. પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2021 આગામી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજનાર છે, ત્યારે નગરજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે પાલનપુર જનસેવા કેન્દ્ર ખાતે મતદાન નિદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1-6ના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી એસ ડી ગિલવાના હસ્તે આ મતદાન નિદર્શન કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મીડિયા સાથેની મુલાકાતમાં પાલનપુર પ્રાંત અધિકારી શ્રી એસ ડી ગિલવાએ જણાવ્યું કે ઈવીએમમાં મત કેવી રીતે આપવું તેનું પ્રત્યક્ષ નિદર્શન જનસેવા કેન્દ્ર ખાતે રાખવામાં આવેલું છે. નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે મતદારો જાગૃત થાય તે માટે પાલનપુર જનસેવા કેન્દ્રમાં મતદાન નિદર્શન ગોઠવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે એક મતદાર વધુમાં વધુ 4 ઉમેદવારોને મત આપી રજીસ્ટર બટન દબાવશે ત્યારે મત આપવાની પ્રક્રિયા પૂરી થઈ ગણાશે. તેમણે જણાવ્યું કે નોના બટન દબાવીને મત રજીસ્ટર કર્યા પછી બીજા કોઈ પણ ઉમેદવારને મત આપી શકાશે નહીં. પ્રાંત અધિકારી શ્રી ગિલવાએ કહ્યું કે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઈ આ વખતે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક પર હેન્ડ સેનિટાઇઝેશન, ટેમ્પરેચર ગનથી તાપમાન ચકાસીને મતદાન કેન્દ્રમાં પ્રવેશ સહિતની સુવિધા કરાશે. તેમણે કહ્યું કે કોરોના પોઝિટિવ વ્યક્તિ પીપીઈ કીટ પહેરીને મતદાનના છેલ્લા 1 કલાક દરમિયાન મતદાન કરી શકશે. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7-11ના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એસ ડી ચાવડા, મામલતદાર શ્રી કમલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.